हाँ जी नमस्कार दर्शक मित्रों, हूँ छू एस्ट्रोलॉजर कुमारभाई गांधी। तो दर्शक मित्रों, अपने दर वक्ते वीकली राशि भविष्य अने जनरल टिप्स की बात करता हुए छे। तो आज आपणे एक वास्तुशास्त्र विषय की बात करिए। तो वास्तुशास्त्र ए शुं छे? तो वास्तुशास्त्र एटले एम कही शकाय के एक दिशाओनुं सूचन करती होय छे। हवे कोई मानसिक रीते एवं विचारता हो भाई साउथ की दिशा है ये खराब है एवं न मानव, एटला माटे के साउथ एटले आपणे मद्रास है साउथ में आव्युं तो खूब प्रगति थी है। घणा लोको साउथ में रहता हो साउथ में दुकान हो तो पण करोड़पति ने अब्जोपति होने बधी रीते सुखी हो पैसा थी सुखी हो न हो तो आवुं मगज में न राखवुं। हवे पूर्व दिशा मकान वधारे सारू एटला माटे गणे के पूर्व दिशा में सवारना तड़को वेलो आवे अने पश्चिम दिशा सारी एटला माटे के पूर्व पश्चिम में सूरजनी आवक जावक होय छे के पूर्व दिशा में सूरज उगे अने पश्चिम दिशा में अस्त थाय। तो आवा मकान होय धारो के पूर्व पश्चिम बे ओपन होय ए लोकोने ए मकाननी अंदर सूर्यनी ऊर्जा अथवा तो सूर्यनो प्रकाश वधारे आवे। तो उत्तर अथवा दक्षिण ए दिशाओं ने खराब न गणवी। तमारा जन्मना ग्रहों ए केवा छे ए खूब महत्वनो होय छे। जो तमारी कुंडलीनी अंदर गुरु पावरफुल होय, चंद्र केन्द्र स्थान में होय, चंद्र साथे मंगल होय तो आने लक्ष्मी योग बनावे छे अने जेने लईने तमारी आर्थिक स्थिति हमेशा सारी रहती हुए। हवे आ बधुं होवा छतां घणी वखत शुं होय छे के तमारुं धारो के जन्मकुंडली अंदरनुं सातमुं स्थान छे ए पत्नी अथवा तो भागीदारीनुं कही शकाय। भागीदारीने आपणे अत्यारे एक बाजु राखीने पत्नी स्थान विषेनी वात करीए। हवे पत्नीना ग्रह केवा छे? घणी वखत एवुं होय के पत्नी जेने कहेवाय ने केटली बधी मगजमारीवाळी होय, लग्न तो थई गया होय पछी खबर पड़े अथवा तो घणी वखत पत्नी सारी होय तो सामे जेंट्स छे ए साव विचित्र होय, पैसो खूब होय पण धंधो न करतो होय, दारू पीतो होय, जुगार रमतो होय, आउटलाइनमां होय, आवा बधा प्रश्नो होय जेने लईने घरनी अंदर हमेशा कज्जा કંકસરીએ। પછી જ્યોતિષો પાસે જાય એટલે જ્યોતિષો જે કર્મકાંડ કરતા હોય છે એ લોકો પ્રોપર તમને માર્ગદર્શન નહીં આપે ભાઈ મેલ તમે આ પ્રશ્નનું સોલ્યુશન લ્યાવો। કર્મમાં તમારે જે ટ્યુનિંગ હોવું જોઈએ, રહ્યો અમુક તમારી હેબિટ છે એ દૂર કરો, એને બદલે વાસ્તુ દોષને આ દોષને એ બધું કરતા હોય છે તો આમાં બહુ ચક્કરમાં ન પડવું। કેમ કે ઘણી વખત આની અંદર પડવાથી પછી બહાર નથી નીકળી શકાતું। તો મારે ખાસ દર્શકોને કહેવાનું કે હવે ફોરકાસ્ટ, હવે ધારો કે આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ છે તો શું થઈ શકે? તો અત્યારે 2 વાગે મકર લગ્નવાળી કુંડલી આવશે અને શનિ બીજા સ્થાનમાં છે। હવે ભારતની આપણે ધનરાશિ ગણીએ તો શનિ ત્રીજી આવશે અને આ ગ્રહો જોતા એવું લાગે છે કે ગ્રહો પ્રમાણે એમ કહેવાય ને કે ટક્કર બંને લેશે પાર્ટી, કેમ કે ન્યુઝીલેન્ડ માટે પણ શનિની પરિસ્થિતિ સારી છે તો ભારત માટે પણ સારી છે। તો આ બંને ટીમો આમાં જે ટીમ એ જેને કહેવાય ને કે અત્યારે મંગળ રાહુ પણ ભેગા છે, હવે મંગળ રાહુ છે ને એ શું કરે છે કે તમને ઝડપથી ખોટા નિર્ણયો તરફ લઈ જાય, બરાબર છે? તમને એમ થાય કે ભાઈ હું ઝડપથી સ્કોર કરી લઉં તો જો ઝડપ કરશે જે ટીમ એ ટીમને નુકસાન થઈ શકે એવું બતાવે છે। તો અત્યારે ગ્રહની દ્રષ્ટિએ આપણે એવું જ વિચારવાનું અને વિચારોની અંદર એક બહુ શક્તિ હોય છે કે તમે કેવું વિચારો છો તો તમે એવું જ વિચારો અને ગ્રહોની દ્રષ્ટિએ ભારતને વિજય મળે એવા ચાન્સીસ ઉજળા છે। હવે જન્મકુંડલીની અંદર તમારે જો રાશિ મેળ કરવો હોય તો જન્મનું નક્ષત્ર પણ તમારે જોવું, કયું નક્ષત્ર છે
એ બહુ મહત્ત્વની વાત આવે છે. અને જેને કહે ને કે એકમથી પૂનમ લગીની અંદર સૂર્ય અને ચંદ્રની સ્થિતિ, એની ઉપરથી તિથિ નક્કી થાય. તો આ તિથિને લઈને કે ભાઈ ચૌદસ પૂનમ હોય અથવા તો ચૌદસ અને અમાસ હોય તો તે દિવસે લોકોની માનસિકતા થોડીક સ્ટ્રેસવાળી થઈ જાય છે, થોડાક હતાશ ને ડિપ્રેશનમાં આવી જાય. દરિયાની અંદર પૂનમના દિવસે, ચૌદસના દિવસે તેરસથી પાણીના ઉછાળા વધતા જાય, પૂનમ લગી વધે પછી પાછી એકમથી ધીરે ધીરે ઓછા થઈ જાય. એ રીતે અમાસમાં પણ એવું હોય કે અમાસના દિવસે દરિયો એકદમ શાંત હોય, કેમ કે ચંદ્રનું જે કિરણો છે એ ન હોય, જેથી કરીને દરિયાના પાણીને ખેતતા ન હોય. હવે આ કિરણોની અંદર પણ એક તાકાત હોય છે. તો આની સાથે સાથે એક બીજી વાત કરી લો કે તમારે તમારા ઘરની અંદર નેગેટિવિટી દૂર કરવા શું કરવું. તો સૌથી પહેલી વાત એ તમારે કરવાની કે તમારા ઘરની અંદર તમારે છે ને લાઇટ રાખવી. લાઇટ એટલે આવું અંધારામાં ન બેહવું. ઘણા લોકો એટલા બધા લોભી પ્રકૃતિના હોય ને કે લાઇટ જ ન રાખતા હોય, અને કાંવલા એલઈડી રાખ્યા હોય 9 વોલ્ટના, પછી એના હિસાબે શું આંખોની તકલીફ થાય, નંબર વધી જાય અને ઘરની અંદર નેગેટિવિટી રહે. તો તમે જો ફૂલ લાઇટમાં બેઠા હો તો તમારા મગજના તરંગો છે ને એ એક્ટિવ રહેશે. તમે દિવાળી પર બહાર નીકળો ને તો રોશની ને એવું બધું જોતા હો ને તો તમને મજા આવશે. શું પણ આવું અંધારું ઘોર હોય રોડ ઉપર તો તમને એમ થાય ખરું આપણે ક્યાં બહાર નીકળ્યા, નહીં મજા આવે. આ એક બહુ સામાન્ય વિષય છે પણ ખૂબ કિંમતી વિષય છે. તો મારે ખાસ દર્શકોને કહેવાનું કે અંધશ્રદ્ધામાં ન પડવું, ઘરની અંદર લાઇટ રાખવી. ખાસ કરીને તમે જ્યારે સંધ્યા ટાણે દીવાબત્તી કરતા હો ત્યારે તો તમારા ચોક 10-15 મિનિટ દરેક રૂમની અંદર લાઇટ રાખવી. આનાથી તમને ઘણી બધી ઉર્જા મળશે અને ઓટોમેટિક જ તમારા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકશે. હવે જ્યોતિષમાં જાઓ અથવા તો ચેનલની અંદર અત્યારે અઢળક જ્યોતિષોના આવે છે. શું ચાર રાશિ કોઈએ ફાયદા હોગા, મેષ રાશિ અબજો મેં ખેલેંગી. તો આ બધા શું હોય છે, એક ગતકડા હોય છે. હવે મેષ રાશિને એમ થાય કે અબજોમાં ખેલવાનું છે તો આપણે જરા કેમ એમ નથી, એટલે તરત છે ને એની અંદર રસ લે અને ફોન કરે. ફોન કરે એટલે એને એવી વાત કરવામાં આવે કે તમારે આટલી આટલી વિધિ કરાવવી પડશે અને 50 અને 1 લાખ રૂપિયા થયા એ કરાવો, પછી તમે અબજોપતિ થઈ જશો. આવું બધું મિત્રો નથી હોતું. હું 50-એક વર્ષથી આ લાઈનની અંદર છું, એથી વધારે સમયથી જ્યોતિષનું કામ કરું છું. પણ આમાં મેં મારી એક આઈડેન્ટિટી રાખી છે કે કોઈ ચમત્કાર કે અંધશ્રદ્ધામાં ન જ પડવું, આત્મવિશ્વાસપૂર્વક કામ કરવું. દોરા ધાગા વીટી એવા ઘણા જ્યોતિષો પોતે બધા એટલા બધા ગ્રહ નબળા હોય ને, મને ઘણી વખત પૂછતા હોય કે આપણું શું લાગે છે. હવે એ પાછું બીજાનું જોઈ દેતા હોય, એને બધી આંગળીમાં વીટી ભરી હોય. તો આવું ન કરવું. તમારે જન્માક્ષર બતાવવા માટે મારી પાસે એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ સમય મેળવી લો. મારા ફોન નંબર આપની પાસે હશે જ છતાં લખાવી દઉં છું. મારો ફોન નંબર છે 9374816977 3478 16 9 77. મારા બીજા એક નંબર છે 7878178783. આ બંને નંબર ઉપર આપ ફોન કરી અને સમય મેળવી શકો છો. હવે જન્મકુંડલીમાં મેળાપકમાં શનિ, મંગળ, રાહુ, સૂર્ય આ બધા સ્થાનો ખૂબ મહત્ત્વના હોય છે. હવે પ્રથમ સ્થાનમાં મંગળ હોય તો મંગળ એ કઈ રાશિનો છે એ જોયા પછી તમારી કુંડલીમાં મંગળ દોષ છે કે નહીં નક્કી કરવું. એ રીતે ચોથા સ્થાનમાં મંગળ હોય, 7મે હોય 8મે હોય કે 12મે હોય તો મંગળ દોષવાળી કુંડલી કહેવાય છે. એવી રીતે શનિ, એવી રીતે સૂર્ય, એવી રીતે રાહુ આ બધા ગ્રહો એ એકબીજાના દોષને ટેકલ કરી લે છે, એટલે મેળાપકમાં આ બધું મેચ કરવાનું. પછી આ બધું મેચ કર્યા છતાંય પણ ઘણી વખત લગ્ન જીવન ચાલતું નથી તો શું કરવું. તો આના માટે તમારે થોડુંક પ્રેક્ટિકલ થવું પડે કે તમે ક્યાં ભૂલ કરો છો. ઘણા લોકોની એક ભાષા છે ને એ બહુ ખરાબ હોય, તો ભાષા ઉપર કાબૂ રાખો. સારા શબ્દો એ તમારા જીવનની અંદર સફળતા અપાવે છે. તમે કોઈ વ્યક્તિ સાથે સારી વાત કરશો તો એને ગમશે. એમ તમારા હસબન્ડ એન્ડ વાઈફના સંબંધોમાં કોઈ ગેરસમજો ન થાય, કંઈ રફલી વાત ન થઈ શકે, આ બાબતમાં ધ્યાન રાખવાનું. અને
कोई नंग के वीटी पेहरवा कहीं लाभ नहीं थाय तो एवं चक्कर में नहीं पड़ता। एने बदले चेरिटी करो, दानपुण करो, तमारी वाणी उपर खूबज कंट्रोल राखो। कोईपण व्यक्ति की साथ सारी बात करो, सारी भाषा में बात करो। आ भाषा है ये एक संबंधों माटे बहु महत्वनी है। तो दर्शक मित्रों, आ सप्ताह दरमियान जे लोगोनो जन्म थयो छे ते तमाम लोगोने पण हूँ जन्मदिवसनी शुभकामनाओ पाठवुं छुं। तो दर्शक मित्रों, आपनो सप्ताह खूब सारूँ जाए एवी मारी हार्दिक शुभेच्छा साथे फरी मळशुं आज चेनल पर। तो अत्यारे रजा आपशो, नमस्कार, जय हिंद।